गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 पाठ बी। पाठ बी में विद्यार्थी मित्रों, आपणे पाठ 15 राज्य सरकार एनु रिविजन आपणो चालू छे, बराबर छे। तो विद्यार्थी मित्रों, एक्जाम की तैयारी तमे सारी रीते करजो, बराबर। अने आ वीडियो हूँ तमने आजे एटला माटे मूकुं छूं के पछी तमारी एक्जाम छे, बराबर। चालो हवे एमां जुओ विद्यार्थी मित्रों, प्रश्न नंबर 5। नीचेना प्रश्नोना 3-4 वाक्य में उत्तर लखो। प्रथम प्रश्न है, राज्य सरकारना कार्यो जणावो। कयो प्रश्न है? राज्य सरकारना कार्यो जणावो, पेज नंबर 96। जुओ विद्यार्थी मित्रों, पेज नंबर 96 ऊपर राज्य सरकारना कार्यो, बराबर छे। હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારના કાર્યો નીચે આપેલા છે, આ ડોટ કર્યું છે ને રેડ કલરનું, એ આપણે જોઈએ। તો રાજ્ય સરકારના કાર્યો, રાજ્ય સરકાર લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય કયું છે? લોકકલ્યાણનું। કયું છે? લોકકલ્યાણ કરવાનું। લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકકલ્યાણ કરવાનું છે। બીજું, રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો કરે છે। તો કયું કયું કાર્ય કરે છે બીજું રાજ્ય સરકાર? તો રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો રાજ્ય સરકાર કરે છે। એના પછી, સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે। રાજ્ય સરકાર શું કરે છે? સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે। સામેનું પેજ જુઓ, આપણા પ્રશ્નનો જવાબ હજુ ચાલુ છે। જુઓ, રાજ્ય સરકાર એ પૂર, એ બધી કુદરતી આફતો છે આ, તો રાજ્ય સરકાર પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ વેળા લોકોને મદદ કરે છે, સહાય કરે છે। કઈ કઈ કુદરતી આપત્તિઓ? પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ વેળા લોકોને સહાય પૂરી પાડે છે। એના પછી જુઓ, ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ રાજ્ય સરકાર પૂરી પાડે છે। કઈ કઈ સુવિધાઓ પૂરી પાડે છે રાજ્ય સરકાર? ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે। અને છેલ્લું જુઓ, રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે। રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે। ચાલો હવે સ્વાધ્યાયમાં એના પછીનો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્ન છે, પ્રશ્ન 5માં બીજો પ્રશ્ન છે, નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે? પણ સ્વાસ્થ્ય શબ્દ વાપર્યો છે એટલે દરેક પ્રશ્ન શું કરવાનો, સમજવાનો। ઉપર ખાલી રાજ્ય સરકારના કાર્યો હતું, બરાબર છે, અને હવે કયો પ્રશ્ન છે? તો નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે, પેજ નંબર 98। જુઓ વિદ્યાર્થી મિત્ર, આરોગ્ય અને રાજ્ય સરકાર, રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ એટલે શું? તો આરોગ્ય વિષયક સેવાઓ એટલે સ્વાસ્થ્યની સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે, વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે। નીચે પ્રમાણેના કાર્યો રાજ્ય સરકાર કરે છે, એમાં જુઓ કાર્યોમાં પ્રથમ આપેલું છે, રાજ્ય સરકાર કયું કાર્ય કરે છે આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે? તો સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે। અત્યારે કોરોના વખતે જોયું હશે તમે કે જે લોકો ગરીબ છે, જેની મૂળભૂત જરૂરિયાતો પણ નથી સંતોષાતી, ખોરાક પોશાક, તો એવા ગરીબ લોકોને રાજ્ય સરકાર
सस्ता अनाजनी दुकानों द्वारा गरीबों ने शू आपे छे अनाज आपे छे। बीजू ओरी अछबड़ा पोलियो वगैरे रोगों नियंत्रण माटे शू करे छे रसीकरण करे छे। कया कया रोगों माटे रसीकरण करे छे ओरी अछबड़ा पोलियो वगैरे रोगों नियंत्रण माटे रसीकरण करे छे। त्रीजू छे दारूबंदी खाद्य पदार्थों में थती भेड़सेड़ पर पण नियंत्रण राखे छे। क्यूँ कार्य छे राज्य सरकार नु स्वास्थ्य माटे तो दारूबंदी नु कार्य करे छे अने खाद्य पदार्थों में थती भेड़सेड़ पर नियंत्रण राखे छे। एनी आगळ राज्य सरकार नु कार्य तात्कालिक सेवाओ माटे 108 ની યોજના પણ છે। તાત્કાલિક સેવાઓ માટે 108 ની યોજના પણ છે। એની આગળ સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને શૌચાલયો તૈયાર કરાવે છે। એની આગળ જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ જેનરિક ડ્રગ્સ અત્યારે તમે ઘણી બધી જગ્યાએ આવી જેનરિક દવાઓના એક ખોલ્યા હોય છે બરાબર એ તમે જોતા હશો મેડિકલ સ્ટોર એવા તો વિદ્યાર્થી મિત્રો ફરીથી રાજ્ય સરકાર શું કરે છે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ જેનરિક ડ્રગ્સનું સસ્તા દરે વિતરણ કરે જેના ભાવ કેવા હોય છે ઓછા હોય છે અને લાસ્ટમાં છે કયા કયા રોગો પર નિયંત્રણો લાવવાનું કામ કરે છે મલેરિયા કામળો કોઢ અંધત્વ મધુપ્રમેહ ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન તો રાજ્ય સરકારનું કાર્ય છેલ્લું કયું હતું મલેરિયા કામળો કોઢ અંધત્વ મધુપ્રમેહ ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું કાર્ય આયોજન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર અહીં પૂરો થયો છે હવે જુઓ સ્વાધ્યાય સ્વાધ્યાયમાં જુઓ ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચમાં ત્રીજો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો પેજ નંબર 92 જુઓ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન હતો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો વિદ્યાર્થી મિત્રો દરેક જે તમારા પાઠ છે એક્ઝામમાં બરાબર છે તો તમારે એના માટે શું વાંચવું જોઈએ ટેક્સ્ટ બુક વાંચો તો તમારા માટે વધારે સારું રહેશે બરાબર છે ચાલો હવે આપણે ઉત્તર જોઈશું વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત એક તે ભારતનો નાગરિક હોવો જોઈએ બે તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ 3 તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં 4 તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં અને આગળ તો ફરીથી બસ આપણે આ લાયકાત માટેના એ જોઈએ છે ચાર જ વાક્યો જોઈશું કે વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતો કઈ કઈ છે પ્રથમ કયું હતું તે ભારતનો નાગરિક હોવો જોઈએ 2 તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ 3 તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં અને 4 તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં હવે ફરીથી સ્વાધ્યાય કાઢો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચમાં તમારો પ્રશ્ન છે ચોથો રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે પેજ નંબર 94 જુઓ વિદ્યાર્થી મિત્રો કારોબારી લખેલી છે મેં અહીં લખ્યું પણ છે કે પ્રશ્ન પાંચનો ચોથો પ્રશ્ન છે રાજ્યની કારોબારીની રચના કેવી રીતે થાય છે રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે
मंत्रिमंडल ने राजकीय कारोबारी अने वहीवटी अधिकारीओने वहीवटी कारोबारी कहेवामां आवे छे। चालो हवे फरीथी स्वाध्याय जुओ। चालो हवे लास्ट प्रश्न जुओ। लास्ट प्रश्न छे प्रश्न नंबर 5 માં રાજ્યની કારોબારીની ફરજો લખો। ફરજો એ જ કાર્ય, રાજ્યની કારોબારીની ફરજો લખો અથવા તો કાર્યો લખો। જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 95 ઉપર કારોબારીના કાર્ય, તો રાજ્યની કારોબારીના કાર્યો જણાવો અથવા તો ફરજો જણાવો, બરાબર છે? તો પ્રથમ છે, વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે। વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે। બીજું છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે। ત્રીજું છે, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે। આગળ, રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન કરે છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે। નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે। સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે। રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે। ફરીથી એકવાર જોઈ લઈએ, બરાબર છે? કારોબારીના કાર્યો કે ફરજો જણાવો। નંબર 1, વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે। રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે। રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે। નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે। સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે। અને રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે। અહીં એ પ્રશ્નનો ઉત્તર આપણો પૂરો થાય છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે હું પેજ નંબર 96 ઉપર આટલું જાણો એનું રિવિઝન કરાવું છું। તો ત્રણ યાદી હોય છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી। સૌથી પહેલાં આપણે જોઈશું સંઘ યાદી। તો સંઘ યાદીમાં કેટલા વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે? સંઘ યાદીમાં 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે। અને એ કયા કયા વિષયો છે? વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે 97 સંઘ યાદીમાં છે। હવે આપણે જોઈશું રાજ્ય યાદી। રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે, કયા કયા? રાજ્ય યાદીમાં 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે 97 રાજ્ય યાદીમાં છે। અને છેલ્લે આપેલી છે સંયુક્ત યાદી। સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? સંયુક્ત યાદીમાં 47 વિષયો છે, જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે। એટલે જ તો એને સંયુક્ત યાદી કીધી છે। તો સંયુક્ત યાદીમાં 47 વિષયો છે, જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે। કયા કયા વિષયો હોય છે એમાં? એમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે 97 સંયુક્ત યાદીમાં હોય છે। તો સમજાયું, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં પૂરો થાય છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવામાં આપણે જોઈ લઈએ કયા દિવસની ક્યારે ઉજવણી થાય છે। 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ,
4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ, 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ, 31મી મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ, બાજુમાં જુઓ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂન વિશ્વ યોગ દિન, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ, 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ. અને વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાર્ટ બી પૂરું કરું છું. એક્ઝામ માટે ઓલ ઓફ યુ બેસ્ટ ઓફ લક.